गुजरात विधानसभा 2022 નું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે દાહોદ 134 વિધાનસભા બેઠકના ઉમેદવાર બચુભાઈ ખાબડે મતદાન કર્યું ઉમેદવાર બચુભાઈ ખાબડે પોતાના વતન પીપેરો બુથ ખાતે મતદાન કર્યું ત્યારે પૂર્વ રાજ્યમંત્રી અને ઉમેદવાર બચુભાઈ ખાબડે મતદાન કર્યું આમ નાગરિકોને પણ મત આપવા અપીલ કરી હતી ત્યારે મોટી લીડથી જીતવાની પણ વાત કરી હતી બચુભાઈ ખાબડે મતદાન કર્યું છે અને મોટી લીધી જીતવાની પણ વાત કરી હતી અને એક વાત કરીશ કે હમણાં હાલ એક બચુભાઈ ખાબડે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એમણે વાત કરી હતી કે તમારું બસ નું ભાડું હું આપી દઈશ તમે મારે ખાલી મને વોટ ના દિવસે યાદ રાખજો જી જે રીતે તમે વાત કરી તો અત્યાર સુધી કેટલું મતદાન દાહોદ માં થયું છે હા જી જરૂર થી હું તમને જણાવીશ સવાર થી જ મોટી મોટી લાઈનો ઉભી હતી મતદાન કરવા માટે જી અને હાલ આપણે કહી શકીએ કે હમણાં હાલ બહુ સારું રિઝલ્ટ મળી રહ્યું છે મતદાન માટે જી સુરેશ આભાર છે આપનો સમગ્ર માહિતી માટે તો જે રીતે સુરેશે જણાવ્યું કે અત્યારે દાહોદ 134 વિધાનસભા બેઠકના ઉમેદવાર બચુભાઈ ખાબડે મતદાન કર્યું ત્યારે અત્યારે ઉમેદવાર બચુભાઈ ખાબડે પોતાના વતન પીપેરો બુથ ખાતે મતદાન કર્યું હતું પૂર્વ રાજ્યમંત્રી અને ઉમેદવાર બચુભાઈ ખાબડે મતદાન કર્યું આમ નાગરિકોને પણ મત આપવા અપીલ કરી હતી ત્યારે મોટી લીડથી જીતવાની પણ વાત કરી હતી આજે બીજા તબક્કાનું મતદાન છે એમાં 134 દેવગઢ બારિયા વિધાનસભાના ઉમેદવાર તરીકે મારા પીપેરો ગામના વતને આજે મેં મતદાન કર્યું છે અને મતદારોને પણ ખૂબ લાંબી સંખ્યાની અંદર મતદાન કરી રહ્યા છે મતદારોનો પણ ઉત્સાહ છે મતદારોને મારી વિનંતી છે કે લોકશાહીની અંદર તમારા મતનો ઉપયોગ કરીને ખૂબ બહુમતીથી આપ મતદાન કરો એવી પણ એમને વિનંતી કરી છે અને આ 134 દેવગઢ બારિયા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું પ્રચંડ બહુમતી જીતીશ એવો મને પૂરો ભરોસો છે